નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ જોઈએ બુલેટિનના મુખ્ય સમાચાર. આગામી સોમવારે સામાન્ય બજેટ રજૂ થતા પહેલા સંસદમાં આજે રજૂ થશે આર્થિક સર્વેક્ષણ. નાણામંત્રી અરુણ જેટલી ભારતીય અર્થવ્યવસ્થા પર વર્તમાન માહિતી આધારિત સર્વેક્ષણ રજૂ કરશે. રેલમંત્રીએ પ્રવાસીઓની સુરક્ષા અને સુવિધાઓ પર ઝોક મૂકતું વર્ષ 2016-17 રેલવે બજેટ લોકસભામાં રજૂ કર્યું. પ્રવાસી ભાડામાં કોઈ વધારો નહીં, 65,000 વધારાની બર્થ અને 30,000 બાયો ટોયલેટની દરખાસ્ત. 400 સ્ટેશન્સને વાઇફાઈ કરાશે. મિલકતોની લેવેચના કેસમાં અપીલ કરવાની મુદત 90 દિવસથી વધારીને 180 દિવસ કરતી રાજ્ય સરકાર. કંપનીના મર્જરના કિસ્સામાં સ્ટેમ્પ ડ્યુટી ભરવાની મુદત વધારીને 30 દિવસની કરાઈ. ગુજરાત વિધાનસભામાં સ્ટેમ્પ ડ્યુટી સુધારા વિધેયક પસાર. વડોદરા ખાતે મહાકુંભની રાજ્યકક્ષાની સ્પર્ધાઓનું થયું સમાપન. 14 દિવસ ચાલેલા રમતોત્સવની વિવિધ સ્પર્ધામાં 33 જિલ્લાના 6,000થી વધુ ખેલાડીઓએ લીધો ભાગ. સમાચાર વિગતવાર. કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલી આજે સંસદમાં ચાલુ નાણાકીય વર્ષનું આર્થિક સર્વેક્ષણ રજૂ કરશે. સોમવારે રજૂ થનારા સામાન્ય બજેટ પહેલા આર્થિક સર્વેક્ષણ રજૂ થઈ રહ્યું છે. આર્થિક સર્વેક્ષણમાં ગત 12 મહિના દરમિયાન ભારતીય અર્થવ્યવસ્થાના વિકાસની સમીક્ષા અને મુખ્ય વિકાસ કાર્યક્રમો વિશે સરકારની કામગીરીના લેખાજોખા કરવામાં આવે છે તથા સરકારની નીતિગત પહેલ અને ઓછાથી મધ્યમ મુદતમાં અર્થવ્યવસ્થાની સંભાવનાઓ પર પ્રકાશ પાડવામાં આવે છે. રેલમંત્રી સુરેશ પ્રભુએ ગઈકાલે પોતાનું બીજું વર્ષ 2016-17 રેલ બજેટ લોકસભામાં રજૂ કર્યું હતું. શું છે આ બજેટની વિશેષતાઓ, જોઈએ આ રિપોર્ટમાં. આ વર્ષે બજેટના 3 સ્તંભ રહ્યા, નવસર્જન, નવમાનક અને નવસંરચના. નૂર અને ભાડામાં કોઈ વૃદ્ધિ નથી. રેલવે સફર માટેના બુકિંગ વખતે વૈકલ્પિક યાત્રા વીમો ઉપલબ્ધ કરાવાશે. દિવ્યાંગો માટે A1 કક્ષાના તમામ રેલવે પ્લેટફોર્મ પર એક શૌચાલય ઊભું કરાશે. અવતરણ 7 મિશનની મદદથી ભારતીય રેલવેની કાયાપલટનો નિર્ધાર. નૂર વહનની ક્ષમતા વૃદ્ધિ, મિશન 0 એક્સિડન્ટ સહિતના 7 મિશન કેન્દ્ર સ્થાને. તીર્થ સર્કિટ માટે રેલવે રાજ્યો સાથે પહેલી જ વાર ભાગીદારી સ્થાપશે. રેલવે મથકોના આધુનિકરણ માટે પણ રાજ્યો સાથે ભાગીદારી સ્થપાશે. વિકલાંગો અને વૃદ્ધોને ઉપલબ્ધ સારથી સેવાનો વધુ રેલવે મથકો પર વિસ્તાર. સામાન્ય માનવીની આકાંક્ષાઓને પૂરી કરવા વિઝન 2020 હેઠળ કામ થશે. 2020 સુધી માનવરહિત ફાટકોની સંપૂર્ણ નાબૂદી અને તમામ ટ્રેનમાં બાયો ટોયલેટ્સની નેમ. દેશની આયાત નિકાસમાં વધારો કરવા વધુ બંદરગાહોને રેલવે નેટવર્કથી સાંકળી લેવાશે. રેલવેના વિદ્યુતીકરણ માટે નાણાકીય જોગવાઈમાં નોંધપાત્ર વધારો. ઉત્તર પૂર્વ અને જમ્મુ કાશ્મીર માટે બહેતર રેલવે કનેક્ટિવિટી ઊભી કરવાની દિશામાં પગલાં. રેલવેની 5 હોસ્પિટલ્સમાં આયુષ ચિકિત્સા પ્રણાલીનો અમલ થશે. ગુડ્સ કોરિડોર સંરચનાને ટોચની પ્રાથમિકતા. રેલવેના કુલીને સહાયકનો દરજ્જો આપવાનું માનવીય પગલું પહેલીવાર બન્યું અમલી. ભારતનું રેલવે બજેટ મુસાફરો માટે વધુ સુવિધાસભર બનાવીને રજૂ કરવામાં આવ્યું હતું. બજેટમાં જાહેર ક્ષેત્રની ભૂમિકા પણ સ્પષ્ટ કરવામાં આવી છે. મુસાફરો માટે અત્યંત આધુનિક સગવડો જાહેર કરી ચૂકેલા રેલવે મંત્રી આ કાર્યો માટે નાણાં ભંડોળ કેવી રીતે ઊભું કરશે તે અંગે પ્રસ્તુત છે એક અહેવાલ. સાથે 2016-17 બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આ વર્ષે નવા પ્રોજેક્ટની જાહેરાત કરવાને બદલે સરકારે ચાલી રહેલા પ્રોજેક્ટ્સને પૂર્ણ કરવામાં વધુ રસ દાખવ્યો છે તે આ બજેટ જોતાં ફલિત થાય છે. સાથે સાથે મોદી સરકારે રેલવેની કાયાપલટ કરવા નવા પ્રોજેક્ટ માટે 1.21 લાખ કરોડનું ભંડોળ ફાળવવાનો પણ નિર્ણય કર્યો છે. રેલવે બજેટમાં સુવિધાઓની જે જાહેરાત કરવામાં આવી છે તેના માટે નાણાં ભંડોળ કેવી રીતે ઊભું કરવામાં આવશે તેની વિગતો જોઈએ તો પ્રથમ તો સરકાર તેના બળતણના બજેટમાં કાપ મૂકશે. ડીઝલના નીચા ભાવ આમાં મદદરૂપ થશે. તો બીજી તરફ રેલવે પ્લેટફોર્મ તેમજ ટ્રેનની અંદર મૂકવામાં આવતી જાહેરાતના નાણાં દ્વારા મૂડી મેળવવામાં આવશે. આ પ્રયોગ દિલ્હી મેટ્રોમાં સફળ રીતે થઈ રહ્યો છે.
જેમાં પ્લેટફોર્મ પર સામાજિક જાગૃતિના ડિસ્પ્લે મૂકીને નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. ત્રીજો રસ્તો જાહેર ક્ષેત્રને જ્યાં નફાકારક હોય ત્યાં ભારતીય રેલવેની માળખાગત સુવિધાઓ વિકસાવવામાં સામેલ કરવાનો છે. દેશની સાર્વજનિક વીમા કંપની એલઆઈસીએ પણ રેલવેમાં 5 વર્ષ માટે 1.5 લાખ કરોડનું મૂડીરોકાણ કરવા સંમતિ આપી છે. મૂડી ખર્ચને પહોંચી વળવા સર્જનાત્મક પગલા તરીકે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં રૂપી બોન્ડને રજૂ કરવામાં આવશે, તો સ્થાનિક બજારો માટે પણ નવા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવશે. રેલવેની વિવિધ ક્ષમતા વિકસાવવા માટે રેલવે વિવિધ રાજ્ય સરકારો સાથે સંયુક્ત સાહસ માળખું વિકસાવશે, જેના માટે 7 રાજ્યોની મંજૂરી પણ મળી ગઈ છે. તામિલનાડુ તથા કર્ણાટક સંયુક્ત સાહસ દ્વારા સ્થાનિક રીતે સબર્બન રેલ નેટવર્કને ચલાવવા તૈયાર છે, તો રિંગ રેલવેને વિકસાવવા દિલ્હી સરકાર સાથે ભાગીદારી કરવામાં આવી છે. સમગ્ર રીતે જોતાં આ બજેટમાં 2020 સુધીનો એક વ્યવહારિક અભિગમ દર્શાવવામાં આવ્યો છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. રેલવે મંત્રી સુરેશ પ્રભુએ ગુજરાતને પણ કેટલીક ભેટ આપી છે. વડોદરામાં રેલવે યુનિવર્સિટી ઊભી કરવા અને દ્વારકા રેલવે સ્ટેશનના બ્યુટિફિકેશનનો પણ તેમાં સમાવેશ થાય છે. પ્રસ્તુત છે એક રિપોર્ટ. રેલવે મંત્રીએ ગુજરાત માટે પણ કેટલીક જાહેરાતો કરી છે. મુંબઈ અમદાવાદ વચ્ચે તૈયાર થઈ રહેલા હાઈસ્પીડ પેસેન્જર કોરિડોર માટે જાપાન સરકારની મદદ લેવાનો પ્રસ્તાવ હોવાનું રેલ મંત્રીએ જણાવ્યું. આ માટે સ્પેશિયલ પર્પઝ વ્હીકલ નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન 1 માર્ચ સુધીમાં રજીસ્ટર્ડ થશે એમ પણ તેમણે જણાવ્યું. અમદાવાદથી નાના શહેરોને જોડવા સબર્બન ઇકોસિસ્ટમ કાર્યરત થશે, જેમાં રાજ્ય સરકારની ભાગીદારી સુનિશ્ચિત કરાશે. ધાર્મિક મહાત્મ્ય ધરાવતા સ્ટેશનોની સૌંદર્યકરણની યોજના હેઠળ દ્વારકા રેલવે સ્ટેશનનો સમાવેશ કરાયો છે, જે હેઠળ દ્વારકા સ્ટેશનને માળખાકીય સવલતો દ્વારા વધુ સુંદર બનાવાશે. આ ટ્રેનનું નામ છે આસ્થા ટ્રેન. આ ટ્રેન જો ચાલુ થાય તો દ્વારકાને બધા યાત્રાધામ સાથે સાંકળી લેવામાં આવે અને બધા યાત્રાળુઓ આ બધા યાત્રાધામનો લાભ પણ લઈ શકે અને એના થકી દ્વારકામાં જે અત્યારે યાત્રાળુ આવે છે એમાં બહુ વિશાળ સંખ્યામાં ઉમેરો પણ થઈ શકે. યાત્રિકોને જે લાભ મળશે ટ્રેન દ્વારા અને એ પણ સારું, અને જે સ્ટેશન ઉપર યાત્રિકો આવશે એને પણ સુવિધા સારી મળશે. અને એ બદલ હું આ પ્રભુ સાહેબે જે બહાર પડેલી ટ્રેન એનો દ્વારકા વતી હું આભાર માનું છું. વડોદરામાં રેલવે યુનિવર્સિટી સ્થાપવાની જાહેરાત પણ તેમણે કરી. નેશનલ એકેડેમી ઓફ ઇન્ડિયન રેલવેને ફૂલ ફ્લેજ રેલ યુનિવર્સિટીમાં રૂપાંતરિત કરાશે. આ માટેની કેબિનેટ નોટ પ્રક્રિયામાં છે. બંદરોને રેલવે લાઇન સાથે જોડવાના આયોજન હેઠળ નારગોલ અને હજીરા બંદરને પીપીપી મોડેલ અંતર્ગત 2016-17માં રેલવે સાથે જોડવામાં આવશે. રાજ્યમાં હવેથી મિલકતોની લેવેચ કરવાના કેસમાં અપીલ કરવાની મુદત 90 દિવસથી વધારીને 180 દિવસ કરવાની રાજ્ય સરકારે ગઈકાલે વિધાનસભામાં જાહેરાત કરી હતી. સાથોસાથ કંપનીના મર્જર અથવા ડીમર્જરના કિસ્સામાં સ્ટેમ્પ ડ્યુટી ભરવાની મુદત 24 કલાકથી વધારીને 30 દિવસ કરવાનો નિર્ણય કરાયો હતો. ગુજરાત વિધાનસભામાં ગુરૂવારે મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ વતી આરોગ્ય અને માર્ગ મકાન મંત્રી શ્રી નીતિનભાઈ પટેલે સ્ટેમ્પ ડ્યુટી સુધારા વિધેયક 2016 રજૂ કર્યું હતું, જે ચર્ચા બાદ બહુમતીથી પસાર કરાયું હતું. શ્રી પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં મહેસૂલ વિભાગમાં 1 સદી જૂના કાયદા અમલમાં છે. આ કાયદાઓમાં સમયાંતરે જરૂરિયાત મુજબ સુધારા કરવામાં આવે છે, એ મુજબ આ સુધારા વિધેયક લવાયું છે. દેશના સ્વતંત્રતા સંગ્રામમાં ઐતિહાસિક સ્થાન પામી ચૂકેલા નવસારી પાસેના દાંડી ખાતે આધ્યાત્મિક પુસ્તકાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નવસારી માનવ ઉત્થાન સેવા સમિતિ દ્વારા દાંડીમાં સદભાવના પુસ્તકાલયનું સતપાલજી મહારાજના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. લોકાર્પણ કરતા તેમણે જણાવ્યું હતું કે ભારત દેશના સર્વાંગી વિકાસ માટે આધ્યાત્મિક જ્ઞાન તથા વિજ્ઞાનના સમન્વયની જરૂર છે. આ પ્રસંગે સતપાલજી મહારાજે તેમના દાંડી યાત્રા સમયના સંસ્મરણો પણ યાદ કર્યા હતા. આધ્યાત્મિક પુસ્તકાલયમાં 4 વેદ, શ્રીમદ ભગવદ્ ગીતા, રામાયણ, ભાગવત, ઉપનિષદની સાથે સાથે ભારતના ઐતિહાસિક પુસ્તકો, બાળ સાહિત્ય, સામાજિક તેમજ વર્તમાન સમયના યુવા તેમજ સમાજને પ્રેરણાદાયક બની રહે તેવા પુસ્તકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સાઉથ આફ્રિકામાં મહાત્મા ગાંધીજી કા જો આશ્રમ થા, ફિલેડેલ્ફિયા આશ્રમ ઓર એક એન્ડરસન આશ્રમ થા, વહાં ભી જા કરકે હમને શ્રદ્ધા સુમન ચઢાયે થે ગાંધીજી કો,
उसके चित्र भी हम लोग यहाँ पर लगाएंगे और इस वाचनालय से लोगों को पढ़ने में, मैगजीन्स को पढ़ने में, किताबों को पढ़ने में सुविधा मिलेगी। भारत सरकारना डिजिटल इंडियाना महत्वाकांक्षी कार्यने सफळ बनाववा तेमज तेनो महत्तम लाभ लोको लई शके ते माटे वधु ने वधु लोकोने तेनी जाणकारी आपवामां आवी रही छे। अमदावादमां गईकाले एलडी इंजीनियरिंग कॉलेजमां राष्ट्रीय सेवा योजना, गुजरात टेक्निकल युनिवर्सिटी तेमज डिजिटल नेशनल ई गवर्नन्स द्वारा એન્જિનિયરિંગના 200થી વધારે સ્ટુડન્ટ્સનો ડિજિટલ ઇન્ડિયા વર્કશોપ યોજાયો હતો, જેમાં ડિજિટલ ઇન્ડિયાને લઈને વિદ્યાર્થીઓને જાણકારી આપવામાં આવી હતી। વધુમાં વધુ લોકો ડિજિટલ ઓનલાઈન સર્વે વગેરેથી જાણકાર થાય અને તેનો ઉપયોગ કરે તે હેતુથી વિદ્યાર્થીઓને તેની ટ્રેનિંગ આપીને પછી તે વિશે તેમને સમજાવાશે। ડિજિટલ ટેકનોલોજીને લઈને વિદ્યાર્થીઓ દ્વારા નાટક પણ રજૂ કરવામાં આવ્યું હતું। પ્રોગ્રામના જુદા જુદા ઓબ્જેક્ટિવ્સ ની માહિતી આપવામાં આવી હતી અને આ સાથે એમને અનુરોધ કરવામાં આવ્યો હતો કે જે તે વિદ્યાર્થીઓ પાછા પોતાની કોલેજમાં જઈને આ પ્રોગ્રામનો વિશેષ પ્રચાર પ્રસાર કરે અને જેથી કરીને દરેકે દરેક ગામડાના લોકો અને છેક છેવાડાનો માણસ પણ સરકારી સેવાઓનો લાભ ઉઠાવી શકે। ડિજિટલ લોકર કી બાત હૈ, જમીન કી જો જમીન કી કાગજાત ઉસકો ડિજિટાઇઝ કરના હૈ, ઉસકો ડિજિટલાઇઝેશન કરની હૈ, અપને રેકર્ડ્સ, અપને પાસબુક, અપને પાસપોર્ટ, ये जितने सारे स्कीम्स हैं डिजिटल इंडिया के माध्यम से सरकार अपने तरफ से प्रयास कर रही है, तो हमारे जो विद्यार्थी, हमारे जो वॉलंटियर इसमें जुड़ेंगे, ये लोग जन जन के पास इसके बारे में जाके पहुंचाएंगे ताकि सरकार के प्रयास। जामनगर में सेनानी पांख आईएनएस वालसुरा खाते 59मी स्पर्धानु आयोजन करवामां आव्युं हतुं। स्पर्धानु उद्घाटन वालसुराना सीईओ कोमोडर बी शिवकुमारना हस्ते करवामां आव्युं हतुं। સ્પર્ધામાં 56, 62, 59થી માંડીને 105 કિલોગ્રામ જેવી વજનની 8 શ્રેણીમાં વજન ઊંચકવાની સ્પર્ધામાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો। આ સ્પર્ધામાં આર્મી, રેડ એન્ડ ગ્રીન, થળ સેના, વાયુસેના તેમજ નૌસેનાની એક એક ટીમ ભાગ લઈ રહી છે। એશિયન ગેમ્સમાં વિજેતા રહેલા એસી ગુરુરાજ પણ વાયુસેના તરફથી આ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે। ખેલ મહાકુંભની રાજ્યકક્ષાની સ્પર્ધાઓનો ગઈકાલે વડોદરા ખાતે સમાપન સમારંભ યોજાયો હતો। 14 દિવસ સુધી ચાલેલા ખેલ મહાકુંભની વિવિધ સ્પર્ધાઓમાં 33 જિલ્લાના 6000થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો। ગઈકાલે બાસ્કેટબોલની અંતિમ સ્પર્ધા સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રમાડવામાં આવી હતી, જેમાં ખેલાડીઓ ઉત્સાહભેર સહભાગી થયા હતા। બાસ્કેટબોલની મેચનો અંતિમ મુકાબલો રાજકોટ અને વડોદરા શહેરની ટીમ વચ્ચે થયો હતો। રસપ્રદ બનેલી આ સ્પર્ધામાં એક ગોલના નજીવા ફરકથી રાજકોટની ટીમ જીત મેળવી હતી। વિજેતા ટીમના ખેલાડીઓને ટ્રોફી તેમજ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા। સાબરકાંઠાના ખેડબ્રહ્મા શહેરમાં ઓટોરિક્ષા એસોસિએશન દ્વારા ગઈકાલથી અચોક્કસ મુદતની હડતાળ પાડવામાં આવી હતી। રિક્ષા સ્ટેન્ડની સુવિધાની માંગણી સાથે ખેડબ્રહ્મા સ્ટેન્ડથી રિક્ષાચાલકો રેલી સ્વરૂપે શહેરમાં ફર્યા હતા અને ત્યારબાદ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું। રિક્ષાની હડતાળ હોવાથી વિદ્યાર્થીઓને તેમજ નાગરિકોને ઘણી તકલીફોનો સામનો કરવો પડ્યો હતો। દરમિયાન ખેડબ્રહ્માના પ્રાંત અધિકારીએ છેલ્લા 15 વર્ષથી પડતર રહેલી માંગણીઓ પૂર્ણ કરવા સંબંધિત વિભાગોને સૂચના આપી હતી। પંદરેક વર્ષથી અમે આ રીતે લગતા વગતા અધિકારીઓને આવેદનપત્ર તથા મૌખિક રજૂઆત કરવા છતાંય અમને કોઈ સ્ટેન્ડની કોઈ અત્યારે આપી નથી, છતાં કોઈ જવાબ પણ આપેલો નથી, તો અમે આ જ અચક્કસ મુદતની હડતાલ પાડીએ છીએ અને અમારા બધા રિક્ષા ડ્રાઈવરો તથા ઓનરો સબ એક મળી અને અમે આ ઓટો રિક્ષા એસોસિએશનનું આજે હડતાલ પાડીએ છીએ। બસ રિક્ષા સ્ટેન્ડ બને તે બાબતે અત્રે રજૂઆત કરેલ છે, જે સંદર્ભે ખેડબ્રહ્મા નગરપાલિકા વિસ્તાર તથા સિટી સર્વે વિસ્તારમાં આવેલ તમામ જમીનોનું સર્વે અમે કરી અને તેઓને નજીકના બસ સ્ટેન્ડના સ્થળેથી અવેલેબલ હોય તેવી જગ્યાએ રિક્ષા સ્ટેન્ડ આપવા માટે અમે પ્રયત્ન કરીશું। આ સાથે સવારનું સમાચાર બુલેટિન સમાપ્ત થયું। નમસ્કાર।